વાવાઝોડા સાથે કમોસમી વરસાદ માવઠું થતાં ઊભા પાકમાં નુકસાન જોતા જગતના તાતને રાતા આંસુએ રડી પડ્યા. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ વળતર ચૂકવવા માંગ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વર્યા. રીતસર જગતના તાતને રાતા આંસુએ રડી પડ્યા હતા ત્યારે પોતાનો તૈયાર થયેલો પાક મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. સરલાના ખેડૂત ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ જીરું, વરિયારી, ઘઉં, રાયડો, ધાણા જેવા પાકો તૈયાર થઈ ગયા હતા અને પાક તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હવામાન ખાતાની આગાહી સાચી સાબિત થતાં અચાનક માવઠું સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને અમુક જગ્યાએ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે અને ખેડ ખાતર, દવા, બિયારણ અને મજૂરી સાથે ટ્રેક્ટર ડીઝલનો બોજ પણ સહન કરવાનો વારો ખેડૂતને માથે આવી પડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન કોંગ્રેસ ચેરમેન કરપડાએ જણાવ્યું હતું કે કુદરત કિસાનો ઉપર રૂઠ્યો છે, પરંતુ ગુજરાત સરકાર પણ રૂઠી હોય તેવું વર્તન છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા છીએ. સાથે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ આજ દિન સુધી કોઈપણ વળતર ચૂકવવામાં આવેલ નથી. હાલમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફક્ત ગુજરાતમાં બંધ છે, તેના બદલે ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી છે, જે છેલ્લા 3 વર્ષથી ચાલુ છે, પરંતુ કોઈ પણ કુદરતી આપત્તિમાં ખેડૂતોને વળતર આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નથી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વેની કામગીરી પણ કરવામાં આવતી નથી તેવું જણાવ્યું હતું. તો ત્યારે આ ખેડૂતો ઉપર આવી પડેલી કુદરતી આપત્તિમાં સર્વે કરીને ધારાધોરણ મુજબ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અથવા FDRF મુજબ તાત્કાલિક અસરથી વળતર ચૂકવીને દેવામાં ડૂબેલા જગતના તાતને ઉગારી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાંજે 5 થી 6 વાગ્યામાં વરસાદ અને વાવાઝોડું આવ્યું. પવન એટલી ગતિ હતો, 80 થી 100ની ઝડપે પવન હતો અને ખેડૂતોના જે અત્યારે જીરાના પાથરા પડ્યા હતા એ પાથરા પણ જીરાના ઉડી ગયા છે, પણ વરિયાળીમાં પણ મોટો પાયે નુકસાની છે અને રાયડા જે વાઢેલા પડ્યા હતા, જે કરા પડ્યા સાટા એના સાથે રાયડાની શીંગો આપી દીધી, એ પણ ફૂટી દેશે. એટલે મોટામાં મોટું ખેડૂતોને અત્યારે નુકસાની છે અને મુખ્યમંત્રી ફસલ વીમા યોજના છે એમાંથી સરકાર અત્યારે અમને ખેડૂતોને તાત્કાલિક અત્યારે સહાય ચૂકવે અમારી એવી પણ વિનંતી છે સરકારને. અને બગીચામાં પણ જે આંબાના કેરીઓ અત્યારે એ પણ અત્યારે ખરીદેલી છે. એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક સહાય અમને ખેડૂતોને આપે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જે વાવાઝોડું અને માવઠાનો વરસાદ પડવાથી અને કરા સહિતનો જે વરસાદ પડવાથી ખેડૂતોને પાકના, ઊભા પાકના મોટું નુકસાન થયું છે, જેમાં જીરું, વરિયાળી, રાયડો, ઘઉં આવા બધા પાકો ને મોટી નુકસાની થઈ છે. ત્યારે સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં એને યોજના બહાર પાડવામાં આવી છે, પણ આજ દિન સુધી કોઈ ખેડૂતોને આ યોજના નીચે કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. એની ગાઈડલાઈન મુજબ આ સરકાર ચાલતી પણ નથી અને ખેડૂતોને કોઈ પણ વળતર ચૂકવવામાં આવતું નથી. ત્યારે તાત્કાલિક આ આટલો વરસાદ પડવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે, જે તૈયાર પાકનો મોઢે આવેલો કોળિયો ખેડૂતોને ચૂકવાઈ ગયો છે, એના કારણે ખેડૂતોને મોટા મોંઘા ખર્ચની ખેતી, ડીઝલ અને જે બિયારણના ખર્ચ છે એ ખર્ચ ખેડૂત ઉપાડી શકે તેમ નથી. ત્યારે આનો તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી અમારી ગુજરાત સરકાર પાસે માંગણી છે. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.